વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી, તમારે ભાવિક સરળ હિન્દી ભાગ 1 લેવાની છે. તેમાં આપણે છેલ્લા વિડીયોમાં પાના નંબર 24 સુધી શીખી ગયા છે અને તમે તેનું ગૃહકાર્ય પણ પૂર્ણ કરી લીધું છે. આપણે છેલ્લો મૂળાક્ષર શીખ્યા હતા ભ. ભ પછીનો મૂળાક્ષર આવશે મ. મ સે મગર. બીજા મ ઉપરથી કયા કયા શબ્દ બનશે? મ સે મછલી. મછલી એટલે કે માછલી. બીજું બને મ સે મટર. મટર એટલે કે વટાણા. ને મ સે મકડી. તો હવે આપણે તેને લખતા શીખવાનું છે. તમે ગુજરાતી મૂળાક્ષર મ લખતા શીખી ગયા છો ને બાળકો, તમારે તેવી રીતના લખવાનું છે. ગુજરાતીમાં પણ તમે મ આવી રીતના લખો છો, પરંતુ તમે અહીંથી જે વળાંક કરો છો તે હિન્દીમાં નથી કરવાનું, એટલે બનશે હિન્દીનો મ. હિન્દી મૂળાક્ષર મ. મ સે મગર. મ સે મછલી. મ સે માકડી. મ સે મટર. મ સે મગર. આ હિન્દી મૂળાક્ષર મ છે બાળકો. મ સે મછલી. મ સે મટર. તો હવે તમારે આ બીજી જે નીચેની ટપકાવાળી લાઈન છે તે પૂર્ણ કરવાની રહેશે. હવે આપણે નીચે લખીએ. મ સે મગર. મ સે મછલી. મ સે મટર. મ સે મકડી. તો આપણે શીખ્યા હિન્દી મૂળાક્ષર મ. મ પછીનો હિન્દી મૂળાક્ષર છે ય. ય સે યતિ. ય ઉપરથી બીજા કયા કયા શબ્દ બનશે? ય સે યજ્ઞ. ય સે યોદ્ધા. હવે આપણે તમે ગુજરાતીમાં જેવો ય લખો છો તેવો જ આપણે હિન્દીમાં પણ ય લખવાનો રહેશે. તમે હિન્દીમાં પણ ય આવો જ લખો છો, ય યતિ નો ય. તેવી જ રીતે હિન્દીમાં પણ કહેવાશે ય સે યતિ. ય સે યોદ્ધા. ય સે યજ્ઞ. ય સે યતિ. ય સે યોદ્ધા. ય સે યજ્ઞ. આ બધા જે શબ્દો છે તે ય થી સ્ટાર્ટ થાય છે, ય થી બને છે. આવી જતા તમારે નીચેની ટપકાવાળી બધી જ લાઈન પૂર્ણ કરવાની રહેશે. ય સે યતિ. ય સે યજ્ઞ. ય સે યોદ્ધા. આવી રીતના આજે આપણે શીખ્યા હિન્દી મૂળાક્ષર મ. મ સે મગર. મ સે મછલી. તેના પછી શીખ્યા ય સે યતિ. ય સે યજ્ઞ. હવે આપણે તેના પછીનું પેજ જોઈએ. તેના પછીના પેજ ઉપર આપણને પ્રવૃત્તિ આપેલી છે. અહીં શું છે? સરખા હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો, એટલે કે બંને આ બાજુ આપણને મૂળાક્ષર આપેલા છે, તેમાંથી આપણે સરખા મૂળાક્ષરો ગોતવાના છે અને જોડવાના રહેશે. તે આપણે અગાઉ પણ શીખી ગયા છે. અહીં છે પ સે પતંગ. તો આ બાજુ હિન્દી પ ક્યાં છે? આ રહ્યો, તેની સાથે જોડવાનું રહેશે. તેના પછી છે ન સે નલ. તો આ બાજુ ન સે નલ ક્યાં છે? તમને છેલ્લું આપેલું છે, તો તેની સાથે જોડવાનું રહેશે બાળકો. તેના પછી છે ધ સે ધનુષ અથવા તો ધ સે ધજા. તે તમને સૌ પ્રથમ આપેલું છે, તેની સાથે જોડવાનું છે. તેના પછી છે ફ સે ફલ. તો તે તમને ધની નીચે આપેલું છે બીજા નંબર ઉપર, તેની સાથે લીટી દોરીને જોડવાનું રહેશે. આ જોડવા માટે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. બીજી બાજુ જોઈએ મ સે મગર. તો આ બાજુ મ સે મગર ક્યાં છે? તમને અહીં બીજા નંબર ઉપર આપેલું છે, તેની સાથે જોડવાનું રહેશે. તેના પછી છે બ સે બસ. તે તમને મની નીચે આપેલું છે, તેની સાથે જોડવાનું છે. તેના પછી છે ભ સે ભાલુ. તે તમને છેલ્લું આપેલું છે, તો તેની સાથે જોડવાનું રહેશે. તેના પછી છે ય. ય સે યતિ. તે તમને સૌ પ્રથમ લખીને આપેલું છે, તો તેની સાથે જોડી દો બાળકો. તેના પછીનો પ્રશ્ન છે હિન્દી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો, એટલે કે આ બાજુ તમને હિન્દી મૂળાક્ષર આપેલા છે અને સામે તમને પિક્ચર આપેલા છે, એટલે કે ચિત્રો આપેલા છે. તો આપણે હિન્દી મૂળાક્ષરને સાચા ચિત્રો સાથે જોડવાના રહેશે. તો જો અહીં સૌ પ્રથમ છે ધ. ધ સે ધજા. તો અહીં ધજાનું ચિત્ર ક્યાં છે? તમને છેલ્લે આપેલું છે, તેની સાથે જોડવાનું રહેશે. તમે જે ગુજરાતી મૂળાક્ષર જોડતા શીખી ગયા છો તેવી રીતના હિન્દી મૂળાક્ષર જોડવાના છે. તેના પછી છે ન. ન સે નલ. તો અહીં નલનું પિક્ચર ક્યાં છે? તમને સૌ પ્રથમ આપેલું છે, તેની સાથે જોડી દો બાળકો. તેના પછી છે પ.
પ સે પતંગ તે તમને નળની નીચે આપેલું છે પ સે પતંગ તો તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે ફ ફ સે ફળ ફળ એટલે કે ફળ ફ્રૂટ્સ તે તમને અહીં ધજાની ઉપર આપેલું છે તો તેની સાથે જોડી દો ફ સે ફળ તેના પછી છે બ બ સે બસ તો અહીં બસનું ચિત્ર ક્યાં છે આ રહ્યું છેલ્લેથી બીજું તેની સાથે જોડવાનું રહેશે તેના પછીનો મૂળાક્ષર છે ભ ભ સે ભગત તે તમને છેલ્લું આપેલું છે જો આજે ભજન કીર્તન કરે છો તો તેને શું કહેવાય ભગત કહેવાય છે તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે મ મ સે મગર તો તેની સાથે જોડવાનું રહેશે મગરના ચિત્ર સાથે છેલ્લું છે ય ય સે યતિ તો તેમને સૌ પ્રથમ પહેલું ચિત્ર આપેલું છે તે યતિનું ચિત્ર છે તો તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે ધ ફ અને ય અક્ષરો શોધી તેના ઉપર ગોળ કરો એટલે કે નીચે તમને જે વિવિધ અક્ષરો આપેલા છે તેમાંથી આપણે ધ ફ અને ય ઉપર રાઉન્ડ એટલે કે ગોળ કરવાનું રહેશે તો જો સૌ પ્રથમ છે ધ તો તેની પર આપણે ગોળ કરીશું તેના પછી છે ન તેની પર નથી કરવાનું તેના પછી છે પ તેની પર પણ નથી કરવાનું તેના પછી છે ફ ફ સે ફળ તેની પર ગોળ કરવાનું છે તો આપણે કરી દઈએ તેના પછી આ મૂળાક્ષર છે મ તેની પર તો નથી કરવાનું તેના પછી છે બ સે બસ તેની પર પણ નથી કરવાનું તેના પછી છે ભ સે ભગત તેની પર પણ નથી કરવાનું અને છેલ્લું છે ય સે યતિ તો અહીં તમને કીધું છે કે ય ઉપર ગોળ કરવાનું છે તો આપણે ય ઉપર ગોળ કરી દઈએ તેના પછી છે હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખવાના છે એટલે કે જો તમને ધ લખીને આપેલું છે અને વચમાં જે મૂળાક્ષર બાકી રહી ગયા છે તે આપણે લખીને પૂર્ણ કરવાના છે તો ધ સે ધજા પછી શું આવે ન તો તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે ન સે નલ ન લખવાનું રહેશે તેના પછી તમને પ લખીને આપેલો છે તો પ પછી શું આવશે ફ તો અહીં લખવાનું છે ફ ફ સે ફલ તેના પછી તમને બ લખીને આપેલો છે બ સે બસ બ પછી શું આવશે ભ ભ સે ભાગ ભગત ભાલુ તેના પર તમારે ભ લખવાનો છે તેના પછી મ તમને લખીને આપેલો છે મ પછી શું આવે ય ય સે યતિ તો તમારે છેલ્લા ખાનામાં ય લખવાનું રહેશે બાળકો હવે આપણે તેના પછીનું પેજ જોઈશું ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના ઉપર ગોળ કરો એટલે કે અહીં તમને જે બે અક્ષર આપેલા છે તે આપણે બાજુના ચોરસના શોધવાના છે ને તેની પર ગોળ કરવાનું છે જો પહેલું છે બ તો આમાં બ અહીં તમને સૌ પ્રથમ આપેલું છે તેની પર આપણે ગોળ કરી દઈએ તેના પછી છે ન તમાંથી ન ક્યાં છે બાળકો ન સે નલ આ રહ્યો તેની પર આપણે ગોળ કરીશું તેના પછી છે ફ અને ભ તો અહીં તમને ફ આપેલો છે તો ફ ઉપર ગોળ કરીશું અને તમને ભ અહીં આપેલો છે તો તેની પર પણ આપણે ગોળ કરી દઈએ તેના પછી છે ધ સે ધજા અને મ સે મગર તો સૌ પ્રથમ અહીં ધ સે ધજા અહીં છે તો તેની પર આપણે કરીએ અને તેના પછી છે મ સે મગર તે છેલ્લું છે તેની ફરતે પણ ગોળ કરી દઈએ તેના પછી છે ય સે યતિ અને પ સે પતંગ તો ય સે યતિ ક્યાં છે બાળકો ય સે યતિ તમને અહીં આપેલું છે તો તેની ફરતે ગોળ કરીએ અને પ સે પતંગ તમને અહીં આપેલું છે તો તેની ફરતે પણ તમારે ગોળ કરવાનું રહેશે તેના પછી છે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો એટલે કે આ બાજુ તમને ગુજરાતી મૂળાક્ષર આપેલા છે અને સામે તમને તેના હિન્દી મૂળાક્ષર આપેલા છે તો આપણે ગુજરાતીના હિન્દી મૂળાક્ષર શોધવાના છે અને તેની સાથે જોડવાના રહેશે સૌ પ્રથમ આ કયો મૂળાક્ષર છે બ બકરીનો બ બ બકરીનો બ તો હિન્દીમાં બ સે બકરી ક્યાં છે બ સે બસ આ રહ્યું તો તમારે ગુજરાતી બને હિન્દી મૂળાક્ષર બ સાથે જોડવાનું રહેશે તેના પછી છે ગુજરાતી મૂળાક્ષર ભ ભમરડાનો ભ તો હિન્દીમાં ભ સે ભગત ક્યાં છે આ રહ્યું તમને સૌ પ્રથમ આપેલું છે તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે ફ ફટાકડાનો ફ તેવી જ રીતના હિન્દીમાં ફ સે ફળ ક્યાં છે તમને છેલ્લું આપેલું છે તો તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે ન નગારુનો ન તો તમને હિન્દીમાં ન સે નલ ક્યાં આપેલું છે ફની ઉપર આપેલું છે તો તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે ધ ધજા ન ધ તો હિન્દીમાં ધ સે ધજા ક્યાં છે જોવા રહ્યું બંને સેમ જ છે ગુજરાતી અને હિન્દીમાં ધ સેમ છે તેથી કરીને તમે આસાનીથી ઓળખી શકો છો તેના પછી છે પ પતંગ ન પ તો હિન્દીમાં પ સે પતંગ ક્યાં છે તમને છેલ્લું આપેલું છે તેની સાથે જોડાણ રહેશે જો ગુજરાતીનો પ અને હિન્દી મૂળાક્ષર પ બંને સેમ જ છે ખાલી આમાં વળાંક કરેલો છે જે હિન્દીમાં આપણે નથી કરવાનો તેના પછી છે ય યતિનો ય તો તેવી જ રીતના હિન્દીમાં ય સે યતિ ક્યાં છે બીજા નંબર ઉપર છે તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે મ મરચુનો મ તો હિન્દીમાં મ સે મગર ક્યાં છે તમને સૌ પ્રથમ આપેલું છે તેની સાથે જોડવાનું રહેશે તેના પછી છે હિન્દી મૂળાક્ષરોમાં રંગપુર એટલે કે જો તમને હિન્દી મૂળાક્ષર ધ સે ધજા ન સે નલ પ સે પતંગ
ફ સે ફળ, બ સે બસ, ભ સે ભગત, મ સે મગર અને યતે યસે યતિ. તે મૂળાક્ષર આપેલા છે, તેમાં તમારે સુંદર મજાના રંગો પૂરીને પૂર્ણ કરવાનું છે. હવે આપણે તેના પછીનો પેજ જોઈએ. જો અહીં તમને છે હિન્દી શબ્દો વાંચો અને લખો, એટલે કે અહીં આપણને જે આપણે હિન્દી મૂળાક્ષર શીખી ગયા છે તો મૂળાક્ષર ઉપરથી હવે આપણે શબ્દ લખતા શીખવાનું છે. તો આ છે પ ગ, પગ, પગ એટલે પગ. તો આપણે અહીં લખીશું પ ગ, પગ. તેના પછી છે મ ગ, મગ, મગ એટલે કે કઠોળના જે મગ આવે છે તે મ ગ, મગ. તેના પછી છે ભજ, ભજ, ભ જ, ભજ. તેના પછી છે બજ, બજ, બ જ, બજ. બાળકો તમારે ઉપર આ ડીલીટી કરવાનું નથી, ભૂલવાનું. તેના પછી છે નટ, નટ, ન ટ, નટ. તેના પછી છે પટ, પ ટ, પટ. તેના પછી છે પઢ, પઢ, પઢ. ની નીચે તમારે આવી રીતના એક ડોટ કરવાનું રહેશે. પ ઢ, પઢ, પઢ એટલે કે વાંચવાનું, લખવાનું. એના પછી છે બઢ, બઢ, બ ઢ, બઢ, બઢ. પછી છે મથ, મથ, મ થ, મથ, મથ. પછી શું છે પથ, પથ, પ થ, પથ, પથ. પછી છે ધન, ધન એટલે કે પૈસા. ધ ન, ધન, ધન. પછી છે મન, મન, મ ન, મન, મન. પછી છે જપ, જપ, જ પ, જપ, જપ. પછી શું છે તપ, તપ, ત પ, તપ, તપ. પછી આવે દમ, દમ, દ મ, દમ, દમ. પછી આવે નમ, નમ, ન મ, નમ. તેના પછી હવે આપણને ત્રણ અક્ષરવાળા શબ્દો છે, હિન્દી શબ્દો વાંચો અને લખો. શું છે ન મ ક, નમક, નમક એટલે કે મીઠું. ન મ ક, નમક, નમક. પછી છે ચ મ ક, ચમક એટલે કે ચમકવું. ચ મ ક, ચમક, ચમક. પછી છે ફટક, ફટક, ફ ટ ક, ફટક, ફટક. પછી છે ભ ડ ક, ભડક. ડ ની નીચે તમારે આવી રીતના એક ટપકું કરવાનું રહેશે. ભ ડ ક, ભડક, ભડક. પછી છે પકડ, પકડ એટલે કે પકડવું. પ ક ડ, પકડ. ડ ની નીચે ટપકું કરવાનું રહેશે. તેના પછી છે તપન, તપન, ત પ ન, તપન, તપન. પછી છે ભજન, ભજન એટલે તમને બધાને ખબર જ છે. ભ જ ન, ભજન, ભજન. પછી છે ઝપટ, ઝપટ, ઝ પ ટ, ઝપટ, ઝપટ. પછી શું છે બાળકો બદન, બદન, બ દ ન, બદન, બદન. પછી છે પતન, પતન, પ ત ન, પતન, પતન. પછી શું છે કફન, કફન, ક ફ ન, કફન. તેના પછી છે ભટક, ભટક, ભ ટ ક, ભટક. હવે તેના પછી અહીં આપણને હિન્દી આખા વાક્યો આપેલા છે, તે વાંચતા શીખીશું અને લખતા પણ શીખીશું. સૌપ્રથમ શું છે
જગત, જગત, પછી અલ્પવિરામ પઢ, પઢ, જગત પઢ એટલે જગત નામનો જે છોકરો છે તેને શું કહે છે? પઢ એટલે કે વાંચવાનું કહે છે, જગત પઢ. આપણે જો તમે ગુજરાતીમાં છેલ્લે પૂર્ણ વિરામ કરો છો ને તેવી જ રીતના હિન્દીમાં તમારે આવી રીતના એક ઊભી લીટી કરવાની છે. જ ગ ત જગત અલ્પવિરામ પ ઢ જગત પઢ. તેના પછી શું છે? તપન ચઢ એટલે તપન નામના છોકરાને શું કહે છે? ચઢ એટલે કે ચડવાનું, તપન ચઢ. ત પ ન તપન અલ્પવિરામ ચ ઢ તપન ચઢ. તમારે આ ઊભી લીટી કરવાની નથી ભૂલવાની. તેના પછી છે મગન ઝગડ મત એટલે મગન નામના છોકરાને કહે છે ઝઘડો કરવાની ના પાડે છે. મગન ઝગડ મત એટલે કે મગન ઝઘડો ન કર. મગન અલ્પવિરામ ઝગડ મત અને પછી આવી રીતના. તેના પછી શું છે? છગન ઝટ પટ ચઢ એટલે છગન નામના છોકરાને શું કહે છે? ઝટપટ એટલે કે ફટાફટ અને ચઢ એટલે કે ચડવાનું. છગન ઝટપટ ચઢ એટલે છગન ફટાફટ ચઢ. હવે આપણે તેને નીચે લખીશું. છગન અલ્પવિરામ ઝટ પટ ચઢ જગન ઝટપટ ચઢ. તેવી જ રીતના અહીં શું લખેલું છે? જનક પઢ એટલે જનક નામના છોકરાને શું કહે છે? વાંચવાનું કહે છે. તમારે નીચે આ સેમ ટુ સેમ વાક્ય છે તે અહીં લખવાનું છે. જો અહીં શું છે? જગત પઢ જગતને પઢવાનું કહે છે. અહીં છે જનક પઢ એટલે જનક વાંચ. તેના પછી છે ગગન ગગન ચઢ ચઢ એટલે કે ચડવું. તો ગગન નામના છોકરાને શું કહે છે? કે ગગન ચડવા માંડ. તેના પછી શું છે? કનક કનક ખત ખત પઢ કનક ખત પઢ એટલે કે કનક નામનો છોકરી તેને શું કહે છે? ખત એટલે કે જે પત્ર હોય તે વાંચવાનું કહે છે. કનક ખત પઢ. તેના પછી છે ચમન પથ પકડ. ચમન નામના છોકરાને શું પકડવાનું કહે છે? પથ પકડવાનું કહે છે. તો બાળકો આ બાજુની જે લાઈન છે તે તમારે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાની રહેશે. આ જે વાક્યો છે તે લખવાના રહેશે. તો બાળકો તમારી તમારી હિન્દીની જે ચોપડી છે તેમાં પાના નંબર 28 સુધી બધું જ પૂર્ણ કરવાનું રહેશે.